પછી સમાચારમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવેલા જલારામ મંદિરમાં એક બેઠકનું અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે જલારામ મંદિરે યોજાયેલા પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલ આવનાર તારીખ 15-16 1-1 ડિસ્ટ્રિક્ટ વિવિધ કાર્યક્રમો અંતર્ગત માલપુર તાલુકામાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મહામંત્રી હર્ષમુખભાઈ પટેલ તેમજ તેમની ટીમ અને માલપુરના પ્રમુખ સંજય જયસ્વાલ, પંચાયતના પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી શરદ પટેલ, જિલ્લા પંચાયતના ત્રણેય સદસ્યો તથા તાલુકા સંગઠન તથા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જેનો જિલ્લા ભાજપ અને આગેવાન પેજ સમિતિના પ્રમુખ તેમજ સભ્યોએ સી આર પાટીલ સાહેબના પેજ સમિતિના જિલ્લા સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવાનું અને જિલ્લાના વિવિધ સંમેલનમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી. તારીખ 15 સી આર પાટીલ સાહેબ જ્યારે આપણા આગ્રામાં આવવાના હોય ત્યારે વન ડે ડિસ્ટ્રિક્ટનો જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત વિવિધ તાલુકાના તેમજ જિલ્લાના સદસ્યોને માહિતી આપવામાં આવી, તેમજ આગામી 2 દિવસોમાં કાર્યકરોનો જે સંદર્ભ છે ઉપર આજે માહિતી આપવામાં આવી અને આગામી 2 દિવસોમાં અમે દરેક કાર્યકર્તાની મુલાકાત લઈશું અને સી આર પાટીલ સાહેબના પ્રોગ્રામમાં અમે એમને આમંત્રણ પાઠવીએ છીએ. ભારત માતાની જય. સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના પ્રણેતા અને સમગ્ર કાર્યકર્તામાં જુમ અને જુસ્સો પૂરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાહેબ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની અંદર 15 અને 16 તારીખે વન ડે વન ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં થવા જઈ રહ્યો છે. એના ભાગરૂપે લગભગ 11 જેટલા અલગ અલગ પ્રકારના સંમેલનો, જેમ કે પેજ સમિતિનું સંમેલન, વિધવા બહેનોનું સંમેલન, દિવ્યાંગોનું સંમેલન, ચાર્ટર્ડ એકાઉન્ટરો, વકીલોનું સંમેલન, વેપારીઓનું સંમેલન, કાર્યકર્તાનું સંમેલન, પછી શિક્ષકોનું સંમેલન, એ પ્રકારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આ નવા અભિગમ સાથે અરવલ્લી જિલ્લાના રાત્રિ રોકાણ 15 તારીખે આવવાના અને 16 તારીખે રાત્રે 8 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ ચાલવાનો, એના તૈયારીના ભાગરૂપે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર આ 2 દિવસની અંદર તાલુકા બેઠકો ચાલુ થઈ છે અને આવતીકાલથી 9 તારીખથી શક્તિ કેન્દ્ર વાઇઝ આ સુંદર પ્લાનિંગ, જે 50,000ની જનમિતની પેજ સમિતિનું સંમેલન કરવા જઈ રહ્યા છે, એના ભાગરૂપે વ્યવસ્થાના ભાગરૂપે અમે 128 શક્તિ કેન્દ્રો ઉપર બેઠકો કરવાના અને શહેરીની અંદર વોર્ડ પ્રમાણે બેઠકો કરી જુમ અને જુસ્સા સાથે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ આ પેજ સમિતિના સંમેલન માટે 15 તારીખના સંમેલનની તૈયારીના ભાગરૂપે અહીં ઉપસ્થિત રહ્યા છીએ. ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.